યુનિવર્સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ઘાણિયા. સૌપ્રથમ વાત કરીશું તાત પર આકાશી આફતની. હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની ઝાપટાની જે આગાહી કરવામાં આવી, તો આજે જે પ્રમાણે વરસાદ નોંધાયો છે, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. અગર હમ ગુજરાત પે અગલે આને વાલે હફતે કી બાત કરે તો નેક્સ્ટ 24 ઘંટા, અગલે 24 ઘંટો મેં જો હૈ ગુજરાત કે સદન હિસ્સે મેં જો હૈ ઓર સૌરાષ્ટ્ર કે સદન પાર્ટ કે કુછ એકાદ ડિસ્ટ્રિક્ટ મેં જો હૈ હલકી ફુલકી બારિશ દેખને કો મિલ સકતી હૈ. ઉસકે બાદ જો હૈ મૌસમ ડ્રાઈ રહેગા અગલે 5 દિનો તક. ઓર અગર હમ બાત કરે ડિસ્ટ્રિક્ટ જહાં પે અગલે 24 ઘંટો મેં લાઇટ રેન હોને કે ચાન્સીસ હૈ, ઉસમે મુખ્ય તૌર પે સૌરાષ્ટ્ર મેં ભાવનગર ઓર ગુજરાત મેં નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી શામિલ હૈ, જહાં પે હલકી ફુલકી બરસાત હોને કે ચાન્સીસ હૈ અગલે 24 ઘંટો મેં. ઉસકે બાદ વેધર ડ્રાઈ રહેગા. તો રાજ્યમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે, માપના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદ થઈ શકે છે. માવઠાની કઈ જગ્યાએ કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ થઈ શકે છે, માવઠું થઈ શકે છે, સાથે ભાવનગરમાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક તરફ માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ ખેડૂતોમાં ચિંતા છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. અને આ સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તો જાન્યુઆરી મહિનામાં એક બે નહીં પરંતુ બે બે માવઠા ત્રાટકશે. ફેબ્રુઆરીની શરૂઆત પણ કડાકા ભડાકા સાથે થશે. જાન્યુઆરીમાં એક નહીં બે બે માવઠા આવશે. રાજ્યમાં 9મી અને 10મી જાન્યુઆરી સુધી માવઠું ત્રાટકી શકે છે. હજુ 2 દિવસ પોણા ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળી નાખશે. કડકડતી ઠંડી વચ્ચે સતત 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારે 9મી જાન્યુઆરીએ ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું આવશે. તો જાન્યુઆરી હજુ એક માવઠું જશે, તે જાન્યુઆરીના અંતમાં ફરી ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાશે. હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં આવશે વાતાવરણમાં પલટો. 20 થી 27મી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું આવશે. રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી શકે. તો -5 ડિગ્રી ઠંડીમાં માઉન્ટ આબુથી ચીકવું છે. બાદાની વિસ્તારમાં છવાઈ બરફની ચાદર. શાળાઓમાં રજા જાહેર કરાઈ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે. માઉન્ટ આબુમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર -5 ડિગ્રીએ પારો પહોંચી જતા આબુ થીજી ગયું હતું. આબુમાં -3 ડિગ્રી અને અહીંના સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચી પહાડીની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં ગાડીઓ પર અને મેદાનની પ્રદેશોમાં પડેલી ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે.
ઘરો, હોટલો બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર પણ અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર પણ બરફ જામી ગયો છે. તો બીજી તરફ હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટીતંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે. વાત અમરેલીની. અમરેલી શહેરમાં દીપડો કુવામાં પડતા વન વિભાગ દોડતું થયું. અમરેલી શહેરમાં વારંવાર દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં કૈલાસ મુક્તિધામ પાસેની વાડીના કુવામાં એક દીપડો ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા દીપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. વારંવાર સિંહ અને દીપડાઓ આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વાડી વિસ્તાર છે એમાં આજ સવારે અમે આવ્યા ને ત્યારે અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી. દીપડી તો ભાગી ગઈ હતી તરત અને દીપડો અંદર પડી ગયેલો જોવા મળેલો હતો. પછી તમે શું કર્યું? પછી જંગલ ખાતામાં જાણ કરી છે એટલે એ લોકો 9:30 અમે જાણ કરી અને એ લોકો તરત આવી ગયા અને 1-1.5 કલાકનું રેસ્ક્યુ કરીને એ લોકો દીપડાને કાઢીને લઈ ગયા અહીંથી. ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે. આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમો ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવશે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આટાફેરા વધ્યા છે. જાફરાબાદના કાગબદર ગામમાં દીપડો આવી ચડ્યો. સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે. માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. જૂનાગઢના વંથલીમાં દણફુલિયા ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા. સિંહના આટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિના સમયે સિંહના ગામમાં આવવાથી ભયનો માહોલ ફેલાયો છે. સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી. તાજેતરમાં ધણફુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો બનાવ પણ બન્યો હતો. ગામમાં વારંવાર સિંહ અને દીપડાના ઠફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે. જીમ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં જીમ કરતા કરતા એક યુવક નીચે ઢળી પડ્યો. શહેરના પોષ વિસ્તારમાં ઘટના બની. યુવકને જીમ કરતા ચક્કર આવી ગયા અને તે બેહોશ થઈ ગયો. જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી. જોકે હાલ યુવકની તબિયત સ્થિર છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરો બેફામ બન્યા છે. મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરી થઈ. બ્રહ્માણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી ગાડીની ચોરી થઈ. કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર માલિકે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગની માંગ કરાઈ છે. દ્વારકામાં આંતરરાજ્ય કિંગ ગેંગ ઝડપાયું છે. કિંગ ગેંગના 4 લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી 14 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો. સોનાના દાગીના અને વાહનો સહિત કુલ 3,23,000થી વધુનો મુદ્દાપાલ જપ્ત કરાયો. કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય 10 આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગળામાં પતંગનો દોરો ભરાવાથી વધુ એકનું મોત નિપજ્યું છે. નડિયાદથી ફતેપુરા રોડ પર એક્ટિવાલે જતી યુવતીના ગળામાં પતંગનો દોરો ભરાવાથી મોત નિપજ્યું. 25 વર્ષીય મયુરી સરગરા ફ્લેટના કામ બતાવી અને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન ચાલુ વાહને ગળામાં દોરો ભરાઈ જતા ગળું કપાતા જમીન પર ઢળી પડી. તાત્કાલિક આસપાસના લોકોએ તેને હોસ્પિટલ ખસેડતા ત્યાં તેમનું કરુણ મોત નીપજ્યું. જુવાન દીકરીના મોતથી પરિવાર અત્યારે ઘેરા આઘાતમાં છે. ઉત્તરાયણ પહેલા જ 1.5 માસમાં પતંગના દોરાથી ગળું કપાવવાની આ બીજી ઘટના ઘટી છે. પોલીસે હાલ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. મારી છોકરી અહીં કામ કરવા આવતી હતી ફ્લેટમાં વાણિયા વડે અને કામ કરીને ઘરે જતી હતી તો ગળામાં દોરો ભરાયો
ધોરોબર એટલે ખાસું ચાલી પછી પડી ગઈ, પડી એટલે બ્લડ બહુ નીકળ્યું, તે લોકો જોઈ જોઈને નાસી ગયા, કશું સાધન આવ્યું નહીં અને ખાસી અડધો કલાક જેવી ત્યાં તરફડી. એ યુવતી ટુ વ્હીલર લઈને જતી હશે અને એને રસ્તામાં પતંગના દોરાથી ગાળું કપાયું અને પછી બધા રિક્ષામાં લઈ આવ્યા. એને તાત્કાલિક ઘણું બધું લોહી ગયું હતું એટલે હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી, પણ એ પહેલાં વિચારીને જી જૂતો રહ્યો હતો. દાહોદ શહેરમાં જીએસટી વિભાગના દરોડા, કાપડના વેપારીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા, લાખોની જીએસટી ચોરી પકડાય તેવી શક્યતા છે. શહેરના દર્પણ રોડ પર આવેલ કાપડના વેપારીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. રાધેકૃષ્ણ ગાર્મેન્ટ્સમાં દરોડા પડ્યા. આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું, લાખોની જીએસટી ચોરી પકડાય તેવી હાલ શક્યતા બહાર આવી છે. બનાસકાંઠામાં પાલનપુર પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. પાલનપુર ડિસ્સા હાઈવે પર આવેલી એરોમા કંપનીને બાકી વ્યવસાય વેરાના કારણે સીલ કરવામાં આવી છે. 50 જેટલી બાકી વેરાના કારણે પાલિકાએ કંપનીને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. અનેક વાર જાણ કરવા છતાં વેરાની ભરપાઈ ન કરાતા આખરે પાલિકાએ લાલનાક કરી છે. બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો મામલો. મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ પડી કાળી, બપોરના સમયે ભોજન આરોગ્યા બાદ બાળકોમાં અસર જોવા મળી. અંદાજે 50 જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કયા કારણોસર આ જીભ કાળી પડી તે એક તપાસનો વિષય છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. પરંતુ ડુગડોલ શાળામાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકોએ મધ્યાહન ભોજન આરોગ્યા બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ. ખીચડી ખાધા બાદ બાળકોની જીભ આ રીતે કાળી પડી હોય તેવું હાલ સામે આવ્યું છે. ઘટનાને જાણી જે પ્રમાણે તપાસ કરવામાં હાલ તો આવી રહી છે. અંદાજે 50 જેટલા બાળકો હતા, જેઓએ મધ્યાહન ભોજનમાં આવતી ખીચડી આરોગી અને ત્યારબાદ આ તમામ બાળકોની જીભ કાળી પડી ગઈ. કયા કારણોસર હાલ આ જીભ કાળી પડી તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે. કિશોર, હાલ આ બાળકોની જીભ કઈ રીતે કાળી પડી છે, કયું કારણ સામે આવ્યું છે? ચોક્કસ મિત્તલ, આપણે જણાવી દઉં કે જે નાની ડુગડોલ કરીને દાયરા તાલુકાનું જે રાજસ્થાન સરહદને અડીને આવેલું ગામ છે, જે આગળ ગઈકાલે બપોરના સમયે જ્યારે મધ્યાહન ભોજનમાં ખીચડી બાળકોએ કાઢી હતી અને તે બાદ તેમ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી હતી, ત્યારે આરોગ્યની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી હતી. તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે આયોડિન યુક્ત જે મીઠું છે તેના લીધે કદાચ જીભ કાળી પડી હોઈ શકે. પરંતુ આ સમગ્ર મામલે ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને ફૂડ વિભાગની ટીમ પણ આજે સ્થળ પર પહોંચીને નમૂનાઓ લેશે, તે બાદ જ સામે આવશે કે બાળકોની જીભ કાળી પડવાનું કારણ શું છે. પરંતુ મહત્વની વાત તો એ છે, તમામ બાળકોની જે તબિયત છે તે તબિયત અત્યારે તો સારી છે મિત્તલ. બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. અંદાજિત 50 જેટલા બાળકોની જીભ આ રીતે કાળી પડી ગઈ છે. જોકે અનેક સવાલો ઉઠી ગયા છે, જે રીતે બાળકોની હાલત તો અત્યારે સ્થિર છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. કયા કારણોસર આ જીભ કાળી પડી હોય તે કારણ શોધવા માટે હાલ તો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અંદાજિત 50 જેટલા બાળકો હતા અને આ બાળકોએ ખીચડી આરોગી, મધ્યાહન ભોજનમાં આવતી ખીચડી લીધા બાદ આ રીતે જીભ કાળી થઈ છે. બનાસકાંઠાની આ ઘટના ડુગડોલ શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલ તો આરોગ્ય વિભાગ શાળાએ પહોંચ્યું છે અને તમામ બાળકોના સેમ્પલ લીધા છે. કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે કે કયું એવું કારણ હોઈ શકે કે બાળકોની આ રીતે જીભ કાળી પડી હોઈ શકે. જોકે હાલ જો ઘટના વિશે વાત કરવામાં આવી, 50 જેટલા બાળકો હતા કે જેઓની જીભ કાળી આ રીતે પડી છે. જોકે અનેક સવાલો એવા પણ થાય છે, કારણ કે આ બાળકોએ મધ્યાહન ભોજનમાં જે ખીચડી આવે છે તે આરોગી અને તે બાદ આ રીતે જીભ કાળી પડી હોય તેવું સામે આવ્યું છે. ડુગડોલ શાળાની આ ચોંકાવનારી આ એવી ઘટના સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજનમાં આવતી ખીચડી આરોગ્યા બાદ
બાળકોની જીભ કાળી પડી ગઈ છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નાના ભૂલકાઓ છે અને શાળામાં જે ભોજન અપાતું હોય છે મધ્યાહન ભોજન, તે આરોગ્ય બાદ આ જીભ કાળી પડી છે. ધાનેરાના હેલ્થ ઓફિસર ડોક્ટર લક્ષ્મીકાંત સોમાણી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. સર, ન્યૂઝ સિટિંગ ગુજરાતી મેં આપકા સ્વાગત હૈ. સબસે પહેલા તો ઘટના કી ઓર સે આપ ક્યા કહેના ચાહેંગે? હાં, ઇસમે હમકો કલ કોલ આયા થા સ્કૂલ મેં સે કિ કુછ બચ્ચોં ને મિડ ડે મીલ ખાને કે બાદ જો ખિચડી ખાઈ ઉસકે બાદ ઉનકી જીભ કાલી પડી ઓર થોડા સા ગલે મેં દર્દ હુઆ ઓર કુછ બચ્ચોં કો પેટ મેં દર્દ થા. તો હમારે આરોગ્ય કી ટીમ આ પહોંચી તો સબકો ચેક કિયા તો જીભ કાલી થી વાસ્તવ મેં. और जब तक उनको प्रॉब्लम नहीं थी, प्राथमिक सारवार दी उनको और काफी बच्चे नॉर्मल थे. दो बच्चे जो पेन तकलीफ करे थे उनको पास के सीएससी पे उनको रेफर किया और वहाँ उनको ट्रीटमेंट करवाई और सब बच्चे ठीक है. आज सुबह हमारी टीम भेजी वहाँ पे स्कूल में, सब बच्चे प्रेजेंट थे और कोई प्रॉब्लम नहीं थी. जो जीभ काली पड़ी उसमें हमें प्राइमरी ऐसा लगा कि शायद वो जो आयरन जिनका जो सोल्ट यूज करते हैं वो आयरन सोल्टिफाइड होता है और जो चावल यूज करते हैं वो भी आयरन सोल्टिफाइड होते हैं. तो आयरन के हिसाब से जीभ काली पड़ सकती है. तो इसमें इसको मतलब इसमें ये कारण होता है. बाकी मामलेदार सिरी को बोल दिया है तो वो लोग अपना फूड का वो जो भी है उनका वो चेक करवाएंगे एमडीएमएस. જી, શુક્રિયા જોડને કે લીએ. તો હાલ જે પ્રમાણે દાનેરાના હેલ્થ ઓફિસર આપણી સાથે જોડાયેલા હતા, તેમનું કહેવું છે કે આયોડીનનો જે ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે આ રીતે જીભ કાળી થઈ હોઈ શકે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.